વલા મિત્ર બાઇબલ માં જૂના કરારના વિભાગમાં આવેલ ગણનાના પુસ્તકના 22 અને 23 કલમો જોઈશું 9 માં ધિયની જો મારી સાથે સાથે શું લખ્યું છે અહીં ગમે તો બે દહાડા કે એક માસ કે એક વર્ષ પર્યંત મેઘ મંડપ પર થોભી રહેતો તો પણ ઇઝરાયેલ પુત્રો છાવણીમાં રહેતા અને આગળ ચાલતા નહીં પણ જ્યારે તે ઉપડતો ત્યારે તેઓ ચાલતા યહોવાની આજ્ઞા પ્રમાણે તેઓ છાવણી કરતા ને યહોવાની આજ્ઞા પ્રમાણે તેઓ ચાલતા મૂસાની હસ્તક અપાયેલી યહોવાની આજ્ઞા પ્રમાણે તેઓ યહોવાએ સોંપેલી સેવા કરતા હતા એટલે તમે જુઓ મિત્ર જ્યારે સવારે મેઘ સ્તંભ મુલાકાત મંડપ ઉપરથી ખસતો ત્યારે ઇઝરાયેલી પ્રજા જાણી જતી કે હવે એમણે એમની મુસાફરી આગળ વધારવાની છે તરત જ લેવીઓ મુલાકાત મંડપ ઉતારી લેતા અને એ પછી દિવસભરની મુસાફરી બાદ જ્યારે એ લોકો મુલાકાત મંડપ ઊભો કરી દેતા હતા એ પછી એમને દોરવણી આપનાર મેઘસ્તંભ એ મુલાકાત મંડપ ઉપર સ્થિર થઈ જતો આ મેઘસ્તંભ અને અગ્નિસ્તંભ એ તો ઈશ્વરનું ગૌરવ હતું જે ઈશ્વરની પ્રત્યક્ષ હાજરી હતું ઇઝરાયેલી લોકોની અરણ્યમાંની મુસાફરી પૂરી થયા બાદ જ્યારે ઇઝરાયેલી લોકો વચનના દેશમાં સ્થાયી થયા ત્યારે આ ફરતા મુલાકાત મંડપને સ્થાને સુલેમાન રાજાએ ઈશ્વરનું મંદિર બાંધ્યું વારુ મિત્ર આપણે હવે જોઈએ તો આપણી સમક્ષ ગણનાનો દસમો અધ્યાય આવે કલમો જુઓ અને યહુવાએ મુસાને કહ્યું કે તું પોતાની સારું રૂપાના બે રણશિંગડા બનાવ તે ઘડતર કામના બનાવ અને તું તેઓની જમાતને બોલાવવાના તથા છાવણીઓને ચાલી નીકળવાના કામમાં લે તમે જુઓ બેનો આંકડો સાક્ષી માટે છે મિત્ર બે સાક્ષીઓની જુબાનીથી કેસ હલ થાય છે અને એટલે આ બે રણશિંગડા ઇઝરાયેલી લોકોને એમની મુસાફરીમાં આગળ વધારવા માટે હતા ત્રીજી અને ચોથી કલમ શું કહે છે અને તેઓ તે વગાડે ત્યારે આખી જમાત તારી પાસે મુલાકાત મંડપના દ્વાર પાસે એકઠી થાય અને જો તેઓ એક જ વગાડે તો અધિપતિઓ એટલે ઇઝરાયેલના હજારોના મુખ્યો તારી પાસે એકઠા થાય એક જ રણ ફૂંકવાથી ઇઝરાયલના અધિપતિઓ એકત્રિત થતા હતા અને આ બાબત મિત્ર આપણને યાદ અપાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળી માટે છેલ્લું રણશીંગડું બગાડવામાં આવશે આ છેલ્લું રણશીંગડું એ તો સ્વયં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો પોકાર હશે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એ પોકાર લોકોને એમનું છેલ્લું આમંત્રણ હશે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મનુષ્યને આમંત્રણ ઉપર આમંત્રણ પાઠવ્યા છે બાઇબલમાં નવા કરારના વિભાગમાં સંદર્શનનું પુસ્તક છે પ્રકટીકરણનું પુસ્તક એના ત્રીજા અધ્યાયની વીસમી કલમ તમે જુઓ તો ત્યાં લખવામાં આવ્યું છે પ્રભુ શું ખ્રિસ્ત કહે છે આ પ્રમાણે હું બારણા આગળ ઊભો છું અને ખટખટાવું છું જો કોઈ મારો અવાજ સાંભળીને બારણું ઉગાડશે તો હું તેના ઘરમાં આવીશ અને તેની સાથે જમીશ અને તે મારી સાથે જમશે છેલ્લા રણશિંગડા વખતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દુનિયામાંથી પોતાની મંડળીને બોલાવી લેશે મિત્ર અને એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું છેલ્લું આમંત્રણ હશે એક જ રણશિંગડું જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાણી છે એ દુનિયાભરમાંથી વિશ્વાસીઓને એકત્રિત કરશે એને મંડળીનું આકાશ ગમન કહેવામાં આવે છે મિત્ર હવે તમે મારી સાથે સાથે ગણનાના પુસ્તકના દસમા અધ્યાયની પાંચથી સાત કલમો જુઓ અને તમે ભયસૂચક રણશિંગડું વગાડો ત્યારે પૂર્વ બાજુએ પડેલી છાવણીઓ નીકળે અને તમે બીજી વાર ભય સૂચક વગાડો ત્યારે દક્ષિણ બાજુએ પડેલી છાવણીઓ ચાલી નીકળે છાવણીઓને ચાલી નીકળવાને વાસ્તે વગાડે સાતમી કલમ પણ સભા બોલાવવાની હોય ત્યારે તમારે વગાડવું પણ ભય સૂચક વગાડવું નહીં અસંખ્ય ઇઝરાયેલી લોકોને અરણ્યમાં આગેકુચ કરવા માટે રણશિંગડા હળોળ બંધ લાઈન બંધ હરોળ બંધ એકત્રિત કરતા હતા નવમી કલમ જુઓ શું કહે છે નવમી કલમ અને જ્યારે તમે પોતાના દેશમાં તમારા ઉપર જુલમ કરનાર શત્રુઓની સામે યુદ્ધ કરવા ત્યારે અને દેવની હજુરમાં તમારું સ્મરણ કરવામાં આવશે અને તમે પોતાના શત્રુઓથી બચાવ પામશો રણશિંગડાનો બીજો ઉપયોગ તમે જુઓ છો ને મિત્ર પ્રજાને યુદ્ધ માટે સતેજ કરવાનો હતો દસમી કલમ અને તમારા ઉત્સવને દિવસે તે તમારા મુકર્ર પર્વો એ ને તમારા માસોના આરંભમાં તમે તમારા દહનયારપણો પર તથા તમારા શાંતિયાર્પણોના યજ્ઞો પર રણ શિંગડા બગાડો અને તેઓ તમારા દેવની હજુરમાં તમારે સારું સ્મરણાર્થે થશે હું યહોવા તમારો દેવ છું હવે રણશિંગડા ફૂંકવાના પ્રસંગોમાં અમુક ખાસ પર્વો અને સમયોનો પણ સમાવેશ થતો હતો ઉદ્ધાર સૂચક ધાતુ રૂપાના બનેલા આ રણશિંગડા ઉદ્ધાર પામેલા લોકો માટે આમંત્રણનો સૂર કાઢતા હતા ઈશ્વર ઇઝરાયેલી પ્રજાને આ રીતે અરણ્યની મુસાફરીમાં દોરવણી આપતા હતા અરણ્યમાં કઈ રીતે આગળ વધવું એના સંકેતો ઇઝરાયેલી પ્રજાને એ રીતે મળતા હતા અગિયારમી અને બારમી કલમમાં લખ્યું છે અને બીજા વર્ષના બીજા માસને વીસમી દિવસે એમ થયું કે સાક્ષ્યના મંડપ ઉપરથી મેઘ ઉપડ્યો અને ઇઝરાયેલ પુત્રો સિનાયના અરણ્યમાંથી પોતાની મજલ પર ચાલી નીકળ્યા અને પારાનના અરણ્યમાં મેઘ થંભ્યો ઇઝરાયેલી લોકો સિનાય પાસે ઈશ્વરનો નિયમ મેળવવામાં એક વર્ષ થોભ્યા હતા મિત્ર હવે રૂપાના રણશિંગડા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે રણ બનાવી દેવામાં આવ્યા છે અને હવે રણશિંગડા ફૂંકાઈ પણ ગયા છે અને ઇઝરાયેલી લોકો એમની અરણ્યની મુસાફરીનો આરંભ કરવા માટે તૈયાર થઈ ગયા છે આ અધ્યાયમાં મિત્ર બહુ જ ઝીણવટ ભરી સૂચનાઓ આપવામાં આવી છે એક વહેલી સવારે મેઘ સ્તંભ ખસવા લાગે એટલે ઇઝરાયેલી લોકો પોતાની છાવણી ઉઠાવી લે દરેક કુટુંબ પોત પોતાની ચીજવસ્તુના પોટલા બાંધી લે મુલાકાત મંડપ ઉતારી લેવામાં આવે અને પછી મેઘસ્તંભ અરણ્યની મુસાફરીમાં ઇઝરાયેલી પ્રજાને આગળ દોરે એ જ પ્રમાણે મિત્ર એ જ પ્રમાણે આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અરણ્ય રૂપી આ દુનિયામાં પોતાની મંડળીને આગળ દોરી રહ્યા છે કલમ કલમ તમે જુઓ મારી સાથે સાથે ગણનાનું પુસ્તક અને મૂસાના સસરા મિદ્યાની રેવલના દીકરા હોબાબને મૂસાએ કહ્યું કે જે ઠેકાણા સંબંધી યહોવાએ અમને કહ્યું કે તે હું તને આપીશ ત્યાં જવા સારું અમે કોચ કરીએ છીએ તું અમારી સાથે ચાલ ને અમે તારું ભલું કરીશું કેમ કે યહોવાએ ઇસરાયલ ભલું કરવાનું કહ્યું છે અહીં મિત્ર મૂસાની એના સસરા સાથેની મુલાકાત અને એના સસરાને આપેલા આમંત્રણની નોંધ કરવામાં અને આ બાબતને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મંડળી સાથે લાગુ પાડી શકાય એમ છે આ જે મિત્ર આપણે આ દુનિયામાંથી એક મુસાફર તરીકે પસાર થઈ રહ્યા છીએ અહીં આપણે અરણ્યમાં છીએ પણ આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાક્ષાત હાજરીના માર્ગ ઉપર ચાલીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ આપણને મૂસાની જેમ આમંત્રણ આપ્યું છે કે તું મારી સાથે ચાલ તું મારી સાથે ચાલ અને એટલે મિત્રો હું તમને કહેવા માંગુ છું કે જો તમે હજી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને ઈશ્વરના સંતાન બન્યા નથી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને માર્ગે પ્રયાણ કરી ચૂક્યા નથી તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને વ્યક્તિગત આમંત્રણ આપતા કહે છે કે તું 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 મારી સાથે ચાલ જો તમને એ હકીકતનું ભાન થતું હોય મિત્ર તો કે તમે પાપી છો અને તમને એક મુક્તિદાતાની જરૂર છે તમારા દુષ્કર્મોના બંધનોમાંથી તમારા પાપોની શિક્ષામાંથી ઉગરી જવા માટે તો ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરીને એમને શરણે આવો ઈસુ ખ્રિસ્તને માર્ગે ચાલી નીકળવું એ તો ઉદ્ધારની કૂચ છે મુક્તિની કૂચ છે તમે મિત્ર મારી સાથે સાથે હવે ત્રીસમી કલમ જુઓ ગણનાનું પુસ્તક દસમો અધ્યાય અને તેણે તેને કહ્યું હું તો નહીં આવું પણ હું મારા પોતાના દેશમાં ને મારા પોતાના સગાની પાસે જઈશ હવે મૂસા વાત વિમર્શ કરવાનું જારી રાખે છે અને કદાચ એણે એમ કરવું જોઈતું નહોતું એકત્રીસમી કલમ જુઓ અને તેણે તેને કહ્યું કે કૃપા કરીને એમને મૂકીને ના જા કેમ કે અરણ્યમાં અમારે કઈ રીતે છાવણી કરવી એ તું જાણે છે ને તું અમારે સારું આંખોની ગરજ સારશે હું તમને અહીં જણાવી દઉં મિત્ર કે મને આ મૂસાનું વર્તન સમજાતું નથી ઈશ્વરે મૂસાને કહ્યું હતું કે એમને દિવસે મેઘસ્તંભ અને રાત્રે અગ્નિસ્તંભ દોરવણી આપશે અને કરાર કોષ એ પણ એમને દોરવણી આપતો હતો અને એ બંને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સૂચન કરે છે ઈસુ ખ્રિસ્ત દોરનાર છે પણ તમે જુઓ મૂસા હવે એના સસરાને કહે છે કે દોરવણી માટે એને એની જરૂર છે એના સસરાની ઈસરાયલી લોકોએ અરણ્યની મુસાફરી માટે મનુષ્ય ઉપર આધાર રાખવાનો નહોતો માત્ર ઈશ્વર ઉપર જ આધાર રાખવાનો હતો અને એટલે આપણે પણ મિત્ર આપણા જીવનમાં આગળ વધવા માટે બાઇબલમાંના ઈશ્વરના જીવન તને પવિત્ર વચનો ઉપર જ આધાર રાખવો જોઈએ દસમા ધ્યેયની તમે તેત્રીસ અને ચોત્રીસ કલમ જુઓ હવે અને તેઓ યહોવાની પર્વતથી ત્રણ મજલ જેટલે ચાલ્યા અને એ ત્રણ મજલમાં યહોવાનો કરારકોશ તેઓને વાસ્તે વિશ્રામ સ્થાન શોધવા સારું તેઓની આગળ ચાલ્યો અને દાળે તેઓ છામણીમાંથી ચાલી નીકળતા ત્યારે યહોવાનો મેઘ તેઓની ઉપર રહેતો હવે ઈઝરાયેલી લોકો એમના માર્ગ ઉપર ચાલી નીકળ્યા છે ઈશ્વર પોતે એમને દોરી રહ્યા છે તમે જુઓ મૂસાના સસરાએ ઈઝરાયેલી પ્રજાને દોરવણી આપવાની આવશ્યકતા હતી જ નહીં પાંત્રીસ અને છત્રીસ કલમ અને કોષ ચાલી નીકળતો ત્યારે એમ થતું કે મૂસા કહેતો કે હે યહોવા ઊઠ ને તારા શત્રુઓને વિખેરી નાખ અને તારા દ્વેષકો તારી આગળથી નાસી જાય અને જ્યારે તે થોપતો ત્યારે તે કહેતો હે યહોવા ઈસરાયેલના કરોડો પાસે તું પાછો આવ ઈસરાયેલી લોકોની અરણ્યમાંની મુસાફરી દરમિયાન મૂસા દર સવારે અને દર સાંજે આ પ્રાર્થના કરતો હતો વારુ મિત્ર આપણે હવે ગણનાના પુસ્તકના અગિયારમાં અધ્યાય ને જોઈએ ઈસરાયેલી લોકો તમે જુઓ છો એમ સિનાઈ પર્વત પાસેથી હવે આગળ વધી ગયા છે અગિયારમાં અને બારમા અધ્યાયમાં સિનાઈથી કાદેશ સુધીની એમની મુસાફરી વર્ણવવામાં આવી છે અગિયારમા અધ્યાયની પહેલી કલમ જુઓ અને લોકો એ હોવાના કાનમાં ભૂંડી કચકચ કરનારા જેવા થયા અને યહોવાએ તે સાંભળ્યું ત્યારે તેનો કોપ સળગી ઉઠ્યો અને યહોવાનો અગ્નિ તેઓ મધ્ય પ્રગટ્યો અને તેણે છાવણીના સૌથી દૂરના છેવડા સુધી બાળીને ભસ્મ કર્યું જ્યારે જ્યારે લોકોએ કચકચ કરી જ્યારે જ્યારે લોકોએ કચકચ કરી ત્યારે ત્યારે ઈશ્વરનું ગૌરવ પ્રગટ થયું ઈશ્વર ઈઝરાયેલી લોકોની કચકચ અને ફરિયાદોથી નારાજ થયા હતા અને આજે પણ મિત્ર આજે પણ ટેકાખોર અને કચકચ કરવાનું વલણ આપણે રાખીએ તો ઈશ્વર આપણાથી નારાજ થાય છે પ્રસન્ન નથી થતા નારાજ થાય છે બીજી અને ત્રીજી કલમ જુઓ અને લોકોએ મૂસાની પ્રત્યે પોકાર કર્યો અને જ્યારે મૂસાએ યહોવાની હોવાની પ્રાર્થના કરી ત્યારે અગ્નિ ઉલવાઈ ગયો અને તે જગાનું નામ તાબ એ રાહ પાડવામાં આવ્યું કેમ કે તેઓ પ્રભુનો અગ્નિ પ્રગટ્યો હતો આ બધી કચકચ અને આ બધી ફરિયાદો પાછળ કોનો હાથ છે ઇઝરાયેલી પ્રજા મધ્યે મુશ્કેલીઓ ઊભી કરનાર હતું કોણ ચોથી કલમ જુઓ અને તેઓની સાથેનો મિશ્રિત લોકોનો જથ્થો અયોગ્ય વાસ ન કરવા લાગ્યો અને ઇઝરાયેલ પુત્રોએ પણ ફરીથી રડીને કહ્યું અમને ખાવાને માંસ કોણ આપશે સર્વ પ્રકારની કચકચ અને ફરિયાદો શરૂ કરાવનાર આ મિશ્રિત લોકોનો જથ્થો હતો મિશ્રિત લોકોને પોતાને જ ખબર નથી કે એ લોકો કોણ હતા એ લોકો યાકુબના કોઈ કુળમાં સામેલ થઈ શકે એમ નહોતા એ લોકો પોતાનો વંશવેલો જણાવી શકે એમ નહોતા એ લોકો જાણતા નહોતા કે એમણે અરણ્યની મુસાફરીમાં જોડાવું કે નહીં એ લોકો આંતરજ્ઞાતીય લગ્નોના ફરજંદો હતા આજે મિત્ર પ્રભુ ખ્રિસ્તને માર્ગે ચડેલા લોકોના સમૂહમાં પણ આવા મિશ્રિત લોકોનો જથ્થો હોય છે રવિવારે તો એ લોકો પ્રભુ મંદિરમાં થતી ભક્તિ સભામાં ભાગ લે પણ બાકીનું અઠવાડિયું બાકીનું અઠવાડિયું દુનિયાની સાથે ભળી જાય આવા લોકોને પોતાના સ્થાનની ખબર જ નથી હોતી એમને ખબર નથી હોતી કે એ લોકો નવેસરથી જન્મ પામ્યા છે કે નહીં આવા મિશ્રિત લોકોનો જથ્થો પ્રભુ ઈસુ ખ્રિસ્તની મંડળીમાં સમસ્યાઓ સર્જતો રહે છે તેઓનો એક પગ દુનિયામાં અને બીજો પગ પ્રભુના લોક સાથે હોય છે હવે અહીં અરણ્યમાં આ લોકોને શું જોઈતું હતું એ જુઓ પાંચમી અને છઠ્ઠી કલમ જે માછલી અમે મિસરમાં મફત ખાતા હતા તે અમને યાદ આવે છે વળી કાકડી તથા તળબુચા તથા ડુંગળી તથા પ્યાજ પણ તથા લસણ પણ પણ હાલ તો અમારો જીવ સુકાઈ ગયો છે અહીં કંઈ જ નથી આ માનના સિવાય બીજું કંઈ અમારી નજરે પડતું નથી તમે જુઓ મિત્ર શાની ખોટ હતી એમને શાની ખોટ માછલી કાકડી તળબુચ ડુંગળી લસણ હવે રણમાં માછલી ક્યાંથી મળે ઈસરાયેલી લોકોને પણ મિશ્ર લોકોની કચકચ અને ફરિયાદોનો ચેપ લાગ્યો અને એ લોકો મિશ્ર લોકો સાથે રડવા લાગ્યા આખો જન સમૂહ મિશ્ર દેશને યાદ કરીને રડવા લાગ્યો એમણે માનના વિશે ફરિયાદો કરવા માંડી ઈશ્વર એમને ચમત્કારિક રીતે દરરોજ માનના પૂરું પાડતા હતા પણ એમને ખોરાક તરીકે માનના ગમતું નથી સાતથી થી નવ કલમ માનના તો કોથમીરના દાણા જેવું હતું અને તેનો રંગ ગૂગળના રંગ જેવો હતો લોકો અહીં તહીં ફરીને તેને એકઠું કરતા અને તેને ઘંટીઓમાં દળીને અથવા ખાંડણીઓમાં ખાંડીને તથા તવામાં શેકીને તેની પોળીઓ બનાવતા અને તેનો સ્વાદ તાજા તેલના સ્વાદ જેવો હતો અને રાત્રે છાવણીમાં ઝાકળ પડતું ત્યારે તેની સાથે માનના પડતું માનના એ એક જ પ્રકારનો ખોરાકનો હતો મિત્ર પુનર્નિયમના પુસ્તકમાં આપણને જોવા મળશે કે ચાલીસ ચાલીસ વર્ષ રણમાં પગપાળા મુસાફરી કરવા છતાં પણ ઇઝરાયેલી લોકોના પગ સૂજી ગયા નહોતા દરરોજ માનના ખાવાથી એમને વિટામિનની ખામી દર્શાવતો બેરી બેરી નામનો રોગ કંઈ થયો નહોતો માનનામાં તો દરેક પ્રકારના વિટામિન હતા માનના એ તો ઈશ્વર દ્વારા અપાતો ખોરાક હતો ઈશ્વર દ્વારા આ માનના પ્રભુ ઈસુ ખ્રિસ્તનું અને ઈશ્વરના જીવંત વચનોનું ચિત્ર રજૂ કરે છે મિત્ર તમને મિત્ર માનનાર પ્રભુસુ ખ્રિસ્ત અને ઈશ્વરના પવિત્ર વચનો કેવા લાગે છે શું તમને પ્રભુસુ ખ્રિસ્ત અને ઈશ્વરના જીવંત પવિત્ર વચનોથી કંટાળો આવે છે હવે ગંડાના પુસ્તકમાં આપણે પાછા ફરી અને અગિયાર માં અધ્યયની દસ થી પંદર કલમો જોઈએ તમે જુઓ દસ થી પંદર કલમ અને મુસાઇ લોકોને પોતપોતાના કુટુંબોમાં એટલે પ્રત્યેક માણસને પોતાના તંબુના બારણામાં રડતા સાંભળ્યા અને એ હોવાનો કોપ બહુ સળગી ઉઠ્યો અને મૂસાને પણ ખોટું લાગ્યું અને મૂસાએ એવું અને કહ્યું તે તારા સેવકને કેમ દુઃખ દીધું છે અને હું તારી દ્રષ્ટિમાં કેમ કૃપા ન પામ્યો કે તું એ સર્વ લોકોનો ભાર મારા પર નાખે છે શું એ સર્વ લોકો મારા પેટમાં નીકળ્યા છે શું મેં તેઓને જન્મ આપ્યો છે કે તું મને કહે છે કે જેમ પાળક બાપ પોતાની ગોદમાં ધાવણા બાળકને રાખે છે તેમ જે દેશ સંબંધી મેં તેઓના પિતૃઓની આગળ સમકાતા તેમાં તેઓને ઊંચકીને લઈ જા એ સર્વ લોકોને આપવાને હું માંસ ક્યાંથી લાવું કેમ કે તેઓ મારી આગળ રડી રડીને કહે છે કે અમને માંસ આપ કે અમે ખાઈએ હું એકલો એ સર્વ લોકોને ઊંચકી શકતો નથી કેમ કે એ બોજ મારા ગજા ઉપરાંત છે અને જો મૂસા ઈશ્વરને આ પ્રમાણે કહે છે અને જો તું મારી સાથે એ પ્રમાણે વર્તે ત્યારે તો જો હું તારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો હોઉં તો મને મારી નાખ કે મને મારું દુઃખ જોવું ના પડે શું મૂસા ઈશ્વરને ફરિયાદ કરે છે અહીંયા એવું લાગે છે કે એ ઈશ્વરને ફરિયાદ કરી રહ્યો છે આ મૂસા સંપૂર્ણ નહોતો મૂસા તો મારા તમારા જેવો એક સામાન્ય મનુષ્ય હતો મિત્ર અને ઈશ્વર એનો જબરજસ્ત ઉપયોગ કરી રહ્યા હતા સોળમી કલમ અને એવો એ મૂસાને કહ્યું ઇઝરાયલના વડીલોમાંના સિત્તેર માણસ કે જેઓને તું લોકોના વડીલો તથા તેઓના ઉપરીઓ તરીકે ઓળખે છે તેઓને મારી રૂબરૂ એકઠા કર અને મુલાકાત મંડપની પાસે તેઓને લાવ કે તેઓ ત્યાં તારી સાથે ઉભા રહે મૂસાએ ઈશ્વરને આ રીતે ફરિયાદ કરીને ભૂલ કરી સાચી વાત છે ઈશ્વરને કહ્યું કે એ પોતે આ લોકોનો ભાર ઊંચકતો હતો પણ ખરેખર તો એવું નહોતું ઈશ્વરે એને ક્યારેય આ લોકોનો બોજ ઊંચકવાનું કહ્યું નહોતું કારણ કે ઈશ્વર પોતે આ લોકોનો અને મૂસાનો પણ બોજ ઊંચકતા હતા પણ મૂસા પૂરેપૂરી રીતે ઈશ્વર ઉપર અવલંબતો નહોતો અને એટલે ઈશ્વર હવે મૂસાને કહે છે કે મારું મૂસા તારે અન્ય લોકોની મદદ જ જોતી હોય તો હું તને એ પૂરી પાડીશ બહુ જ ધીરજપૂર્વક બહુ ધીરજપૂર્વક બહુ જ કૃપાયુક્ત રીતે ઈશ્વર મૂસાને સહાયકો પૂરા પાડે છે ઈશ્વર મૂસાના સહાયકો તરીકે સિત્તેર વડીલો નિયુક્ત કરે છે અને મિત્ર ઇતિહાસ પ્રમાણે આ સિત્તેર વડીલોની વ્યવસ્થા પ્રભુ ઈસુ ખ્રિસ્તના દિવસ સુધી ચાલી રહી જે યહૂદીઓની ન્યાય સભા તરીકે સેહાંદરીન તરીકે ઓળખાતી હતી અને એક એક રાત્રે રાત્રે એમણે ખ્રિસ્તને મારી નાખવાનું કાવતરું ઘડી નાખ્યું વારું આપણે સત્તરમી કલમ આવી જોઈએ ગણનાનું પુસ્તક અગિયાર અધ્યાય અને હું ઉતરી આવીશ ઈશ્વર કહે છે મૂસાને આ પ્રમાણે અને હું ઉતરી આવીશ ને ત્યાં તારી સાથે વાત કરીશ અને મારો જે આત્મા તારા પર છે તેમાંનો લઈને હું તેઓના પર મૂકીશ અને તેઓ તારી સાથે લોકોનો પાર ઊંચકે કે તારે એકલાને તે ઊંચકવો ન પડે ઈશ્વરે મૂસાને ઇઝરાયેલી લોકોને દોરવા બોલાવ્યો હતો અને એ કામ કરવા ઈશ્વર મુસાને સામર્થ્ય અને તાકાત આપવાના હતા ઈશ્વર હંમેશા એવું જ કરે છે ઈશ્વર ક્યારેય કોઈને એની તાકાત બારનું કામ સોંપતા નથી ઈશ્વર એમના લોક પર હદ બારનો બોજ મૂકતા નથી ખેર આગળ જુઓ થી વીસ કલમો ઈશ્વર મુસાને કહે છે અને તું લોકોને કહે કે તમે કાલને સારું પોતાની શુદ્ધ કરો ને તમે માંસ ખાશો કેમ કે તમે યહોવાના કાનોમાં રડીને કહ્યું કે અમને ખાવાને માંસ કોણ આપશે કેમ કે મિસરમાં અમારે વાસ્તે ઠીક હતું એ માટે યહોવા તમને માંસ આપશે ને તમે ખાશો એક દિવસ કે બે દિવસ કે પાંચ દિવસ કે દસ દિવસ કે વીસ દિવસ સુધી તો નહીં પણ એક આખા માસ સુધી તમે તે ખાશો એટલે સુધી કે તે તમારા નસકોરામાંથી પાછું નીકળે ને તમે તેનાથી કંટાળી જશો કેમ કે યહોવા જે તમારી મધ્ય છે તેનો તમે નકાર કર્યો છે અને તેની આગળ રડી રડીને કહ્યું છે કે અમે મિસરમાંથી કેમ નીકળી આવ્યા ઈશ્વરે આ લોકોની વિનંતીનો ઉત્તર આપ્યો પરંતુ આ લોકોને આત્મિક નુકસાન થયું મિત્ર આપણે આભાર સ્તુતિ સહિત ઈશ્વરને આપણી વિનંતી જણાવવી જોઈએ મોટા ભાગે ઈશ્વર આપણને નકારાત્મક ઉત્તર આપે જે સર્વોત્તમ ઉત્તર છે મિત્ર નકારાત્મક કારણ કે ઘણી બધી વાર આપણે ઈશ્વર પાસે એવી ચીજ વસ્તુઓની માગણી કરતા હોઈએ છીએ કે જે આપણા માટે સર્વોત્તમ નથી હોતી જો આપણે કચકચ કરીએ ઈશ્વર સમક્ષ અને કાતકલુદી કર્યા કરીએ વિનવણીઓ કર્યા કરીએ તો ઈશ્વર આપણી પ્રાર્થનાનો ઉત્તર આપે પરંતુ યાદ રાખો યાદ રાખો આપણને આત્મિક નુકસાન થાય હવે તમે અને અને કલમ જુઓ કહ્યું જે લોક મધ્ય હું છું છ લાખ પાયદળ છે છે અને કહ્યું કે હું તેઓને એટલું બધું માંસ આપીશ કે તેઓ એક આખા માંસ સુધી તે ખાશે શું તેઓને બસ થાય તે સારું ઘેટા બકરા તથા ઢાંકના ટોળા કાપવામાં આવશે કે તેઓને બસ થાય તે સારું સમુદ્રના સગળા માછલા એકઠા કરવામાં આવશે મૂસા ઈશ્વરને પૂછે છે કે ઈશ્વર તમે કઈ રીતે આ કાર્ય કરવાના છો ત્રેવીસમી કલમ અને એવો મૂસાને કહ્યું કે શું યહોવાનો હાથ ટૂંકો પડ્યો છે મારું વચન તારા પ્રત્યે પૂરું થશે કે નહીં એ તું હવે જોઈશ ઈશ્વર મુસાને કહે છે કે એ પોતે પોતાનું બોલેલું પૂરું કરશે અને એમ મિત્ર તમે જોશો તો પાંત્રીસમી કલમ સુધી ઈશ્વર મુસાની સાથે અને ઈઝરાયેલી પ્રજાની સાથે આવો જ વ્યવહાર કરે છે અને આજે ઈશ્વર આપણને કહે છે એમણે જે વચનો આપણને આપ્યા છે એ આપણા જીવનમાં ઈશ્વર પરિપૂર્ણ કરશે જ કરશે વિશ્વાસ રાખો વિશ્વાસ રાખવા માટે ઈશ્વર તમને કૃપા આપો આમેન મીન